નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ બે એટલે કે આકાર અને ખૂણા વિશે અભ્યાસ તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની કેટલા ખૂણા છે એ આપણે કહેવાનું છે અને ત્યારબાદ એના નામ જણાવવાના છે એટલે એ ખૂણાના આધારે તેનું શું નામ પડે એ લખવાનું છે તો જોઈએ એક બે અને ત્રણ ત્રણ ખૂણા અને એનું નામ શું તો કે ત્રિકોણ એવી રીતે એક બે ત્રણ અને ચાર ચાર ખૂણા હોય એનું નામ શું તો કે જો બધી બાજુ સરખી હોય ચાર ખૂણાની તો એને શું કહેવાય ચોરસ પણ ચાર ખૂણા અને જેની આ બે સામસામેની બે બાજુ સરખી હોય એક અને બે એને શું કહેવાય તો કે લંબચોરસ પાંચ ખૂણાને પંચકોણ છ ખૂણાને ષષ્ઠકોણ સાત ખૂણાને સપ્તકોણ આઠ ખૂણાને અષ્ટકોણ બરાબર બરોબર હવે ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચેની આકૃતિઓમાં જે ખૂણામાં જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં તમારા મનપસંદ રંગ પૂરો તો આપણે જોતા જઈએ એક બે ને ત્રણ ત્રણ ખૂણા છે પણ આ ત્રણેય સરખા છે નહીં જ્યારે એક બે ત્રણ અને ચાર ચાર ખૂણા છે અને બધાય સરખા છે તો આપણે આમાં રાઈટ કરીએ પહેલાં ત્યારબાદ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ખૂણા પણ સરખા છે નહીં એટલે આને ચોકડી ત્યારબાદ એક બે અને ત્રણ ને ચાર ચાર ખૂણા છે પણ બધાય સરખા છે તો આમાં રાઈટ કરીએ ત્યારબાદ એક બે ત્રણ ચાર પણ સરખા છે નહીં આ પણ સરખા છે નહીં ત્યારબાદ આ પણ સરખા છે નહીં ત્યારબાદ ત્રિકોણ એક બે ત્રણ ખૂણા સરખા છે ત્યારબાદ ચોરસ આ પણ સરખા છે હવે એક બે ત્રણ અને ચાર ચાર એવી આકૃતિ મળી કે જેના બધાય ખૂણા સરખા છે હવે એમાં તમને તમારો મનપસંદ જે રંગ હોય લાલ પીળો કેસરી લીલો જાંબલી દુધિયા તમારો જે મનપસંદ રંગ હોય એવા અલગ અલગ અહીં રંગ પૂરજો બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનાથી આગળ જાય ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું કે નીચેના આપેલા બંધ આકારોમાં રાઈટ કરવાના છે તો આપણને આકાર આપેલા છે જો તે બંધ આકાર હોય તેની આગળ આપણે રાઈટ કરશું જો આ આકાર ખુલ્લો છે ત્યારબાદ એક બે ને ત્રણ આ બંધ આકાર છે ચલો આને રાઈટ કરીએ ત્યારબાદ આ પણ બંધ આકાર છે અને રાઈટ કરીએ આ આકાર ખુલ્લો છે રાઈટ નહીં કરીએ

બે ત્રણ અને ચાર હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરોબર હવે ત્યાર પછીનો પ્રશ્ન કે નીચેના દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો હવે એના માટે આપણે સૌ પ્રથમ કોણ માપક વડે એ ખૂણાનું માપ માપી લે માની લો કે આ બીજો આપણે બી નું લઈએ ખૂણાનું માપ જોઈએ તો કેટલું થશે તો કે ખૂણાનું માપ આપણને મળશે તો કે નેવું તો ચોરસ છે એમાં પણ બધા ખૂણા કેવાના હોય તો કે 90 ના તો બધા ખૂણા આપણે બનાવી લીધા ત્યારબાદ લંબ ચોરસ છે પણ એમાં પણ બધા ખૂણા 90 ના હોય ત્યારબાદ જો આમાં હું લઉં આ ખૂણો મારે જોવો હોય કેટલાનો છે તો આ છે એકસો દસ નો ત્યારબાદ આ પણ એકસો નો તો આને હું દોરીશ આ રીતે આ દોરીશ અને આપણને આપેલો છે એવી રીતે અહીંયા પણ આ નેવું નો થશે આ નેવું ન થશે એકસો દસનો થશે ને આ એકસો દસ આવી રીતે તમે આમાં કોણ માપકની મદદથી તમારી હાથે ખૂણો સૌથી પહેલાં જે કાળા કલરથી આપેલો છે બરાબર જે કાળી લીટી દ્વારા ખૂણો દર્શાવેલ છે તો આપણે આમાં જોઈ લેવાનું કે કેટલાનો ખૂણો થાય છે બરાબર આ એકસો ત્રીસનો થાય છે તો એકસો ના જે ખૂણા થતા હોય એવી રીતે એક મૂકીને આ નહી થાય આ થશે બરોબર એવી રીતે માપી લેવાના ઓકે એવા તમે તમારી હાથે આ પૂરજો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલા હવે તમે ખૂણો માપવા માટે કોણમાપકનો ઉપયોગ કરી શકજો આમાં એક એક બે અલગ થી જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને એકદમ જો અહીં સેન્ટરમાં નેવું આવશે અને ત્યારબાદ એકસો એંસી આવશે બરાબર આ કોણમાપક છે આ તમે જોઈ જશે હવે નીચે આ ચિત્રમાં આપેલ ખૂણાના આધારે રાઇટ કરીને આપણે નીચેનું કષ્ટક પૂર્ણ કરવાનું છે કે ક્યાં ક્યાં છે જે આપણે ઉદાહરણ આપી દીધું આ કેટલાનો છે તો કે નેવુંથી નીચેનો છે જો આમ રાખું કેટલાનો મળશે મને વીસ નો એટલે નેવું થી નીચેનો એટલે કે કાટકોણ થી નીચે નેવું અંશ કાટકોણ હોય નેવું અંશ નો ખૂણો હોય એને શું કહેવાય તો કે કાટકોણ ત્યારબાદ તો કે નેવું થી નીચે હોય એને શું કહેવાય તો કે કાટકોણ થી નીચે અને નેવું અંશ થી મોટો હોય એને શું કહેવાય તો કે ગુરુકોણ એટલે કે કાટકોણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો તો આ ખૂણો જોઈએ આ ખૂણો કેટલાનો છે બરાબર 90 નો એટલે કયો થશે તો કે કાટકોણ ત્યારબાદ આ ખૂણો જોઈએ આ ખૂણો કેટલાનો થશે તો કે બરાબર જો બરાબર 90 નો એટલે કે ઈ પણ કાટકોણ હવે આ ખૂણો આપણે જોઈએ જો આ કેટલાનો થશે એકસો ને બરાબર એ કેટલાનો એટલે કે કાટકોણથી મોટો ત્યારબાદ સ્ટોપ માટે એટલે કે લખેલું છે સ્ટોપ માટે એના માટે આપણે ખૂણો માપીએ કેટલાનો મળશે તો કે કાટકોણથી મોટો ત્યારબાદ અહીં જો અહીં આપણને કાળા કલરનું માર્ક આપેલું જ છે આ બરાબર કેટલાનો થશે મને અહીં ટીક કરજો તમે બરાબર ત્યારબાદ આ એ પણ અહીં તમે ટીક કરજો ત્યારબાદ આ કેટલાનો થશે જુઓ બેનો એંગલ નેવું થી નાનો બરાબર અહીં આ કાટકોણ થશે સોરી કાટકોણ અહીં છે આ કાટકોણ થશે અને આ કેટલાનો થશે કાટકોણથી મોટો ત્યારબાદ આ ખૂણો બે વચ્ચેનો કેટલા કેટલાનો થશે ચાલીસનો નો એટલે કે કાટકોણથી નાનો ત્યારબાદ આ ખૂણો કેટલાનો થશે જોવો જોઈએ કેટલાનો થશે કાટકોણ બરોબર હવે ત્યાર પછીનો પ્રશ્ન કે નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્રને દોરો અને તે કયા અને તે કયો ખૂણો છે તે જણાવો કાટકોણ કાટકોણથી નાનો અને મોટો આપણે અહીં હું તમને બતાવું જો આ ચિત્ર દોરેલું છે અને તે કાટકોણથી નાનો છે બરોબર એ તમે જોઈ શકો છો હવે આ કયો છે તો કે કાટકોણ અને ચોરસ દોરી લીધું શું લખવાનું તો કે કાટકોણ ત્યારબાદ અહીં આ કયો છે તો કે કયો છે કાટકોણ બરાબર અને આપણે ઘર દોરી લીધું લખવાનું કાટકોણ ત્યારબાદ આ કયો છે એકસો દસ નો એટલે કે કાટકોણ થી મોટો બરાબર નેવું થી મોટા લઈને એક સદસ તો લખવાનો કાટકોણ થી મોટો ત્યારબાદ કોણ માટે કેટલાનો થાય છે પચાસ નો એટલે કે કેવો કાટકોણ થી નાનો આ પણ કાટકોણ થી નાનો થશે બરોબર કેટલા થાય તો કે પચીસ નો બરોબર હવે ત્યાર પછીનો પ્રશ્ન નીચે આપેલા ચિત્રનો કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો કાટકોણ કાટકોણ થી નાનો અને કાટકોણ થી મોટો તો હું કરીને તમને બતાણું હવે આ જુઓ કયો છે તો કે 100 ને કેટલાનો થાય છે તો કે 100 ને 30 નો તો કાટકોણ થી કેવો થાશે તો કે કાટકોણ થી મોટો કાટકોણ એટલે ફરી વખત તમને યાદ કરાવી દો હવે આ જુઓ બરોબર આ કેટલા થશે તો કે કાટકોણથી નાનો ત્યારબાદ આ એ પણ કેટલાનો થશે કાટકોણ થી મોટો બરોબર હવે જો કેટલાનો થશે તો કે કાટકોણ થી મોટો ત્યારબાદ આ ખૂણો જો આપણ काटकोण थी मोटो बरोबर आ काटकोण थी नानो હવે તો તમે ઓળખીને જ કહી કહી શકશો કે આ કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો આ કેવો થા છે કાટકોણથી નાનો ત્યાર બાદ આ જો અહીં અંતર વધારે છે આ કેવો થાશે કેટલાનો થાય છે મોટો અને આ બરાબર કેટલા નું થશે એવું નો એટલે કે કેવો કાટકોણ બરોબર હવે એના પછીનો પ્રશ્ન કે નીચે નીચેના શબ્દો માં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો હવે આપણે સૌથી પહેલા કાટકોણ જોઈએ કાટકોણ કેટલા છે જો આ 90 ° નો ખૂણો હવે તમારે કોણ માપક વગર પર તમને ખબર પડી જશે આ 90 ° આ એક કાટકોણ 2 3 4 5 6 7 8 9 અને 10 આ બાકી નથી બરોબર એટલે કાટકોણ કેટલા થશે તો કે દસ હવે કાટકોણ થી નાના આ તો આવી ગયા હવે નાના હોય એવા કેટલા મળશે કે આ એક આ બે અને આ ત્રણ બરોબર હવે આ આ બે નું માપી લઈએ આ તો કાટકોણ થી મોટો આ પણ કાટકોણ થી મોટો એટલે કે કાટકોણથી નાના એટલે એક બે ને ત્રણ કાટકોણ થી મોટા એટલે એક ને બે કેટલા થશે ટોટલ દસ ને ત્રણ બે આપણે લક્ષ્મીનો વારો લક્ષ્મીમાં કેટલા કાટકોણ થશે એ જોઈએ તો કે એક એલમાં ખૂણો કેટલો તો કે એક ત્યારબાદ હવે છેટ આમાં એક એમાં કાટકોણ નથી ડાયરેક્ટ આઈનો વારો ત્યાં કેટલા થશે જોઈએ એક ને આ બે એટલે બે ને ત્રણ પછી આ ચાર અને આ પાંચ કાટકોણ કેટલા થશે તો કે પાંચ હવે કાટકોણથી નાના ખૂણા જોઈએ આપણે તો ફરી વખત તમને એક બે ત્રણ પછી આ ચાર આ પાંચ આ છ આ સાત અને આ આઠ કેટલા ખૂણા થશે તો કે આઠ હવે કાટકોણથી મોટા કેટલા થશે એક

ચૌદ સત્તર ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર કાટકોણ થી નાના ને એક બે ત્રણ ને ચાર ચાર કાટકોણ થી મોટા બરોબર એટલે નવન સત્તર ખૂણા થઈ ગયા હવે ત્યારબાદ દસમા પ્રશ્ન કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે તે જણાવવાનું છે હવે આ ખૂણો કયો છે આપણે જણાવવાનું છે